वेलकम फ्रेंड्स, तो वेलकम वन सेकेंड टू माय चैनल। तो आपणे अगाउना विडियो में जोयुं कि डायरेक्ट इनडायरेक्ट स्पीच में केवी रीते बधुं फेरफार थाय छे, करता केवी रीते बदलाय छे, क्रिया केवी रीते बदलाय छे, बराबर ने। अने आ विडियो में आपणे जोईशुं के जे डायलॉग अने बे डायलॉगनी प्रेक्टिस पण करी हती, बराबर ने, अने जे परीक्षा में केवी रीते लखवानुं छे ते पण तमने समजाव्युं हतुं। अने आगळनुं बे डायलॉग प्रेक्टिस करी हती अने बीजा बे डायलॉग आजे એટલે બે થી વધારે ડાયલોગ આપણે જોઈએ। અને જે કોઈ તમને વસ્તુ ના સમજાય તો મને કમેન્ટ બોક્સમાં લખીને મોકલી શકો છો। અને અગાઉનો વિડીયો જો તમારે જોવાનું બાકી રહી ગયો હોય તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે, તમે જોઈ શકો, બરાબર। તો નંબર થ્રી, સુહાની શું કહે છે, વોટ આર યુ રાઇટિંગ, તમે શું લખી રહ્યા છો। ઓકે, તો જ્યારે આ આવશે, બરાબર ને, તો સુહાની અહીંયા શું આપણને દેખાય છે, આ ક્વેશ્ચન માર્ક, એટલે સુહાની આર્ક્સ કોને, તો પ્રથમ સુહાની આર્ક્સ પ્રથમ, આટલું સમજાઈ ગયું। ઓકે, હવે વોટ આર યુ રાઇટિંગ, તો વોટનું વોટ આવશે। હવે આ યુ કોના માટે વપરાયેલું છે, ઓકે, સુહાની કોના માટે વપરાયેલું છે, સુહાની આર્ક્સ પ્રથમ, વોટ, હવે પ્રથમ, ઓકે, તો પ્રથમ એટલે કોણ, તો છોકરો, બરાબર ને, પણ અહીંયા ઓપ્શનમાં અહીંયા હી આવશે, બરાબર ને, અહીંયા ઓપ્શનમાં હી નથી તેથી સી લખેલું છે। વોટ હી વોઝ રાઇટિંગ, એમનું થઈ જશે, આરનું થઈ જશે વોઝ, આરનું થઈ જશે વોઝ, બરાબર। પ્રથમ રિપ્લાઈડ, શું પ્રથમ રિપ્લાય આપે છે, પ્રથમ કોને રિપ્લાય આપે છે, કેમ કે ઉપર સવાલ છે અને નીચે જવાબ, જવાબ આપવો એટલે રિપ્લાય। પ્રથમ રિપ્લાઈડ ધેટ, આઈ એટલે થઈ જશે પોતાના માટે, આઈ કોના માટે વપરાય છે, તો પ્રથમ માટે, ધેટ હી, આઈ થઈ ગયું હી, વર્તમાનનો ભૂતકાળ, હી વોઝ રાઇટિંગ અ સ્ટોરીનું રાઇટિંગ અ સ્ટોરી, પ્રથમ રીતે હી વોઝ રાઇટિંગ અ સ્ટોરી। સુહાની શું કહે છે, પ્લીઝ યુઝ અ બ્લુ પેન, સુહાની, હવે અહીંયા પ્લીઝ વાક્ય વપરાયેલો છે, તો પ્લીઝ એટલે રિક્વેસ્ટેડ, સુહાની રિક્વેસ્ટેડ કોને, સુહાની રિક્વેસ્ટેડ હિમ, તેને રિક્વેસ્ટેડ હિમ, હવે પ્લીઝ તો નીકળી જશે, હવે યુઝ, યુઝ એટલે શું, યુઝ એટલે ક્રિયા કહેવાય, શું કહેવાય, ક્રિયા, તો ક્રિયાના આગળ તું લાગશે, એટલે સુહાની રિક્વેસ્ટેડ હિમ ટુ યુઝ અ બ્લુ પેન, પ્રથમ ટોલ્ડ આઈ ડોન્ટ લાઈક ઇટ, પ્રથમ ટોલ્ડ કોને, તો સુહાનીને, પ્રથમ ટોલ્ડ સુહાની, હંમેશા બધી વાર સુહાની બોલવા કરતાં હર, પ્રથમ ટોલ્ડ હર ધેટ, હવે આઈ કોના માટે વપરાયેલું છે, તો પ્રથમ માટે, તો પ્રથમ ટોલ્ડ હર ધેટ હી ડોન્ટનું ભૂતકાળ થઈ જશે, ડન્ટ લાઈક ઇટ, ઓકે, સમજાઈ ગયું। ઓકે, નંબર ફોર જોઈએ, મયુર શું કહે છે, આઈ વોન્ટ ટુ રિપેર ધીસ લેપટોપ, આઈ વોન્ટ ટુ રિપેર ધીસ લેપટોપ, તો આ વાક્યને આપણે પહેલાં બોલાવી બનાવીએ, તો મયુરનું થશે, મયુર કોના સાથે વાત કરે છે, તો રીટિકા સાથે, તો મયુર ટોલ્ડ રીટિકા, મયુ ટોલ રિટિકા, એટલું આવડી ગયું। હવે અહીંયા આઈ, આઈ એટલે કરતા, તો કરતાથી જ્યારે વાક્ય શરૂઆત થાય છે આઈ વોન્ટ ટુ, ત્યારે હંમેશા ડેટ લાગે છે, ડેટ, હવે આઈ કોના માટે વપરાયેલું છે, તો મયુર માટે, એટલે હી, આઈ છોકરા માટે વપરાયેલું હોય તો હી, અને આઈ છોકરી માટે વપરાયેલું હોય તો શી, પુરુષ માટે વપરાયેલું હોય તો હી, અને સ્ત્રી માટે બોલતો સી, તો હી વોન્ટ વર્તમાનકાળ હોવાથી અહીંયા થઈ છે ભૂતકાળ, હી વોન્ટેડ ટુ રિપેર હિઝ લેપટોપ, ટુ રિપેર ધીસનું થશે ધેટ લેપટોપ, સમજાઈ ગયું। ઓકે, હવે રીટિકા શું કહે છે, ઓકે, આપણે જોઈ લઈએ રીટિકા શું કહે છે, ઓકે, આ જોઈ લઈએ આપણે રીટિકા, યુ કાન્ટ ડુ ઇટ ટુડે, હવે રીટિકા, રીટિકા કોને કહે છે, મયુર, રીટિકા ટોલ્ડ, મયુર પણ લખી શકાય, અને હિમ છોકરાને રિપ્લાય આપે છે, એટલે હિમ, રીટિકા ટોલ્ડ હિમ, હવે અહીંયા ફરીથી યુ એટલે કરતા આવે છે, તો અગર શું લાગશે, ડેટ, રીટિકા ટોલ્ડ હિમ ડેટ, હવે યુ કોના માટે વપરાયેલું છે, રીટિકા કોના માટે યુ વાપરે છે, યુ એટલે મયુર માટે વાપરે છે, એટલે હી કાન્ટનું શું થઈ છે, કાન્ટનું ભૂતકાળ, કુડન્ટ, કેનોટ નું, કુડ નોટ, એટલે કુડન્ટ ડુ ઇટ ટુડેનું થઈ જશે ડેટ ડે, આ ટુડેનું થઈ જશે ડેટ ડે। ઓકે, નેક્સ્ટ આપણે લાસ્ટ લાઈન જોઈ લઈએ, કે મયુર યુ શુડ નોટ ડિસ્ટર્બ મી, ઓકે, મયુર શું કે, તારે મને ડિસ્ટર્બ કરવું જોઈએ નહીં, તો મયુર શું કહે છે, મયુર કોના સાથે વાત કરે છે, અહીંયા આપણે જોઈ લઈએ, તો મયુરનો અહીંયા આવશે મયુર, ઓકે, હવે કહે છે એટલે ટોલ્ડ, કોને, રીટિકા એટલે હિમ, નહીં તો હર, શું આવશે, હર કે હિમ, યસ હર આવશે, કેમ, રીટિકા છોકરી છે એટલે, એટલે મયુર ટોલ્ડ હર, હવે અહીંયા પાછું અગર યુ આવેલું તો ધેટ આવશે, ધેટ, યુ કોના માટે વાપરેલું છે, મયુર કહે છે યુ, એટલે રીટિકાને કહે છે, ધેટ સી શુડ નોટ ડિસ્ટર્બ મીન થશે હિમ, આ પ્રમાણે, બરાબર। ઓકે, નેક્સ્ટ આપણે જોઈ લઈએ નંબર ફાઇવ, ઓકે, સુજારા શું કહે છે, વોટ આર યુ ડુઈંગ નાવ, ઓકે, સુજારા અહીંયા પૂછે છે, તો આપણે આમ જ બનાવવાનો પ્રયત્ન કરીએ,
સુજાતા શું કહે છે વોટ આર યુ ડુઈંગ નાવ તો આપણે જોઈ લઈએ સુજાતા સુજાતાનો શું રહેશે સુજાતા હવે અહીંયા શું છે પ્રશ્ન પૂછે છે તો સુજાતા આસ્ક્ડ શું લખવાનું છે સુજાતા આસ્ક્ડ કોને પૂછે છે તો કવિતાને સુજાતા આસ્ક્ડ કવિતા જો ફ્રેન્ડ સમજાઈ ગયું સુજાતા આસ્ક્ડ કવિતા વોટ પછી ક્રિયા નથી લેવાનું કરતા યુ કોના માટે વાપર છે તો કવિતા માટે વોટ સી વોઝ ડુઈંગ ધેન ફરીથી કહું છું ફ્રેન્ડ્સ ફરીથી કહું છું કેવી રીતે લખવાનું છે આપણે સુજાતા આસ્ક્ડ કવિતા વોટ સી યુનું સી કેમ થઈ જાય તો યુ વપરાયેલ છે કવિતા માટે વોટ સી વોઝ ડુઈંગ ધેન તો કવિતા રિપ્લાય આપે છે અહીંયા કવિતા રિપ્લાઈડ હર નહીં તો કવિતા રિપ્લાઈડ સુજાતા ધેટ અહીંયા કરતા હોય છે તો ધેટ કવિતા રિપ્લાઈડ સુજાતા ધેટ સી વોઝ રીડિંગ અ સ્ટોરી બુક જેમ છે તેમ આઈનો હશે સી એમનો હશે વોઝ સી વોઝ રીડિંગ અ સ્ટોરી બુક હવે સુજાતા શું કહે છે વિલ યુ ગીવ મી આફ્ટર રીડિંગ ઇટ પ્રશ્ન ચિહ્ન તો સુજાતા આસ્ક્ડ સુજાતા આસ્ક્ડ હવે આ પ્રશ્નો એવો છે જેમાં હા કે નામાં જવાબ આવે વિલ યુ ગીવ મી આફ્ટર રીડિંગ ઇટ યસ હા પણ કહી શકે અને ના પણ કહી શકે એટલે સુજાતા શું આવશે ફરીથી આપણે જોઈ લઈએ જરાક સુજાતા આસ્ક્ડ કવિતા નહીં તો હર સુજાતા આસ્ક્ડ હર ઇફ શું લખવાનું છે ઇફ હા કે નામાં જવાબ આવે ઇફ યુ કોના માટે વાપર્યું છે તો કવિતા માટે ઇફ સી વુડ ગીવ હર આફ્ટર રીડિંગ ઇટ ઓકે ફ્રેન્ડ સમજાઈ ગયું ઓકે આ તમને સમજાઈ ગયો હશે ઓકે તો હું તમને આ નંબર 6 પ્રેક્ટિસ કરવા માટે આપું છું ફ્રેન્ડ્સ તો તમે પહેલાં આને પ્રેક્ટિસ કરો બરાબર આને પ્રેક્ટિસ કરો અને પછી તમને જેવું લાગતું હોય તો તમારા માટે અહીંયા આન્સર પણ ક્રોસ ચેક કરી શકો પહેલાં તમે છે ને પ્રેક્ટિસ કરો ઓકે કેવી રીતે લખવાનું છે પ્રેક્ટિસ કરો તમારા માટે બીજા વિડીયો પણ લઈને આવીશ ડાયરેક્ટ ઇન્ડિરેક્ટ સ્પીચવાળા ઓકે પહેલાં તમે આને પ્રેક્ટિસ કરો ઓકે તો પ્રેક્ટિસ થઈ જાય પછી તમે જોઈ શકો ચેક કરી શકો નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું આ ઓકે કયો શબ્દને અંડરલાઈન જોઈન કરવાનો છે કયા શબ્દ સાથે અને કયા કન્જંક્શનથી ઓકે ટિલ ધેન કીપ સ્ટડિંગ થેન્ક યુ વેરી મચ એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો શેર ધ વિડીયો ઇફ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ ટુ ધ ચેનલ ઇફ યુ આર ન્યૂ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન ટુ ગેટ ધ લેટેસ્ટ અપડેટ થેન્ક યુ